હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ગાંધીનગર મિત્રો હું સામત ગઢવી આપની સમક્ષ ગુજરાતના જિલ્લા આગળ જે બાકી હતા એને કન્ટિન્યૂ કરીએ છીએ જે તે સમયે મેં ગુજરાતના જિલ્લાની ચાવીઓ બનાવવાનું શરૂ કર્યું ત્યારે મેં એક વસ્તુ ધ્યાનમાં લીધેલી કે છેલ્લે હમણાં કેટલીક પરીક્ષાઓમાં આ વખતે જિલ્લાના તાલુકા પૂછે છે ઓકે અને મને એવું લાગ્યું કે લગભગ હવે આવું કન્ટિન્યુ રહેશે એટલે મેં તેત્રીસ જિલ્લાની તેત્રીસે તેત્રીસ જિલ્લાની ઓકે બસોને એકાવન તાલુકાઓ યાદ રહી જાય એવી રીતના તેત્રીસ ચાવીઓ બનાવી છેલ્લા હમણાં ગયા રવિવારમાં બે પેપર હતા એ બે પેપરમાં લગભગ આઠ પ્રશ્નો હતા તાલુકાના મતલબ કે મેં જે વિચાર્યું હતું ખરેખર એ પ્રમાણે થયું તો ઘણા મિત્રોની એવી ઈચ્છા હતી કે તમે વિડીયો પૂરા કરી દો તો આપણે એ વિડીયો પૂરા કરી દઈએ છીએ આની પહેલાં તમે જો વિડીયો ના જોયા તો એમાં આગળ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ શ્રીનગર મોરબી રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આટલા સુધીના દરેક દરેક જિલ્લાના તાલુકા યાદ રાખવાની ચાવી અને એના જિલ્લાની કંઈક વિશેષ માહિતી જે પરીક્ષામાં પૂછાયેલી હોય એ મેં અંદર મૂક્યું છે હવે ત્યાંથી આગળ આપણે જઈએ ખેડામાં ઓકે ગુજરાતના જિલ્લા એના નામ યાદ રાખવા હોય કયો જિલ્લો ક્યાં છે તો એના માટે મેં વિડીયો મૂકેલા છે તમે વિડીયોમાં ટોટલ સો વિડીયો છે ઓકે એમાં ગુજરાતના જિલ્લામાં જશો તો તમને મળી જશે અથવા તો તમે સ્ક્રોલિંગ કરશો તો નીચેની તરફ હશે ભારતના રાજ્ય ગુજરાતના જિલ્લા તમામ વિડીયો દરેક વિશેના મૂકેલા છે આપ નવા હોવ તો એ વિડીયો પણ જોઈ શકો ઓકે તો આજે આપણે જે જિલ્લાની વાત કરવાની છે એ જિલ્લાનું નામ છે ખેડા ખેડા જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે તો કે ખેડા જિલ્લામાં દસ તાલુકા છે આ દસ તાલુકાને કેવી રીતે યાદ રાખવા તો એની એક સરસ મજાની ચાવી બનાવી છે જે આપણે અહીંયા જોઈશું ઓકે શું કહે છે ખેડા તો કે ખેડાના નડિયાદની મહધાવાડી માત ખેડા એનું પાટનગર મુખ્ય મથક આપણને ખબર છે કેળાનું મુખ્ય મથક કયું છે તો કે નડિયાદ એ નડિયાદની મૌધાવાળી માત છે એને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે માતા ઓકે વસો મહેમદાબાદ ખેડાના નડિયાદની મહુધાવાળી માત વસો મહેમદાબાદ કે તમે મહેમદાબાદ આવી અને વસો અમારી જોડે રહો એમ માતાજી ક્યાંના છે તો કે ખેડાના નડિયાદના મહુધાના છે એટલે એમને કહે છે કે ખેડાના નડિયાદની મહુધાવાળી માત વસો મહેમદાબાદ કે તમે મહેમદાબાદ આવીને વસો કેમ કેમ કે કઠલાલના ગઠા કઠલાલના ગઠા કપડવંજમાં બહુ નડે છે આ કઠલાલ છે એ રોજ કંઈક ને કંઈક ગઠ્ઠા કરીને આવે છે અને ભોગવવાનું થાય છે અમારે એટલે એમના માતાજીને રિક્વેસ્ટ કરે છે કે માતાજી તમે મહેમદાબાદ આવીને વસો તા કઠલાલ તમારી સેવામાં લાગી જાય તો એના લીધે કપડવંજમાં જે રોજ ગઠા થાય છે એ બંધ થાય અને અમને થોડી શાંતિ મળે એટલે રિક્વેસ્ટ કરીશ ખેડાના નડિયાદની મહુધાવાળી માત વસો મહેમદાબાદ મહેમદાબાદ આવી અને વસો કેમ તો કે કઠલાલના ગઠા કપડવંજમાં બહુ નડે છે કઠલાલના ગઠા કપડવંજમાં બહુ નડે છે ધીમે ધીમે સેટ થઈ જશે ઓકે વારે ઘડીએ વિડીયો એવો હતો એક બે વખત જોઈ લેશો ને એટલે એકદમ સ્મૂથલી જશે યાદ શું રાખવાનું છે ખેડા ખેડાનું પાટનગર મુખ્ય મથક છે તો કે નડિયાદ એટલે યાદ રહે ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય ખેડાના નડિયાદની મહુધાવાડી માત વસો મહેમદાબાદ કેમ કે કઠલાલના ગઠા કપડવંજમાં બહુ નડે છે કઠલાલના ગઠા કપડવંજમાં બહુ નડે છે તો એના ઉપર ત્યાં તાલુકા યાદ રહી ખેડા એટલે મહુધા માત એટલે માતર વસો એટલે વસો મહેમદાબાદ મહેમદાબાદ કઠલાલ કઠલાલ ગ એટલે ગલતેશ્વર ઠા એટલે ઠાસરા કપડવંશ તો કે કપડવંશ તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કુલ તાલુકા કેટલા છે દસ ખેડામાં કેટલા દસ તો યાદ શું રાખવાનું મિત્રો તમને ક્યારેક પરીક્ષામાં એવું પૂછે કે ઠાસરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો આપણે લખી શકીએ કયામાં તો કે ખેડામાં તમને એવું પૂછે કે નીચેનામાંથી કયો તાલુકો ખેડામાં આવેલો નથી તો એનો મતલબ કે આમાંથી કેટલા હશે ત્રણ એક બારનો હશે જેમ કે તમને આવું આપી દે નડિયાદ વસો માતર અને કપડવંજ અથવા તો બીજું ગમે તે આપી દે કરમશદ બરાબર તો એ માટે તમને દસે દસ આવડતા હોવા જોઈએ એક પૂછે તો એ ટીક કરી શકશો અને કયા ત્રણ છે તો પણ તમે ટીક કરી શકશો એના માટે તમારે યાદ શું રાખવાનું તો કે ખેડાના નડિયાદની મહુધાવાડી માત ખેડાના નડિયાદની મહુધાવાડી માત વસો મહેમદાવાદ કેમ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે ખેડાના નડિયાદની મૌધાવાળી માત વસો ઓકે ક્યાં મહેમદાબાદ કેમ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે ખેડા નડિયાદ મૌધા માતર વસો મહેમદાબાદ કઠલાલ ઓકે ગલતેશ્વર ઠાસરા અને કપડવંજ આમની થોડી થોડી ઉપર ચલી માહિતી જોઈએ મિત્રો કે બેઠા પ્રશ્ન કદાચ આમાંથી ઉઠાવા હોય તો કયા ઉઠાઈ શકે તો કે ગુજરાતમાં સૌથી વધારે જિલ્લાઓની સરહદ સાથે જોડાયેલા જિલ્લા મતલબ કે એક જિલ્લો જે અન્ય સૌથી વધારે જિલ્લા સાથે જોડાયેલું હોય તો એમાં ખેડા આવે ખેડાની અન્ય સાત જિલ્લા સાથેની સરહદ છે તો એમાં પણ આપણે ખેડા યાદ રાખીશું સૌથી વધારે સરહદ ધરાવતા જિલ્લા ચાર છે એમાંનું એક ખેડા છે ઓકે પછી છે નડિયાદ ઓકે નડિયાદ એ મુખ્ય મથક છે ખેડા જિલ્લાનું ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું તો કે નડિયાદ ગુજરાતના કુલ તેત્રીસ જિલ્લા છે એમાંથી બાર જિલ્લા એવા છે કે જેના મુખ્ય મથક અલગ પડે છે જેમ કે કચ્છનું કયું છે તો કે ભુજ દેવભૂમિ દ્વારકાનું જામખંભાળિયા ગીર સોમનાથનું વેરાવળ બનાસકાંઠાનું પાલનપુર સાબરકાંઠાનું હિંમતનગર અરવલ્લીનું મોડાસા પછી ખેડાનું નડિયાદ પંચમહાલનું ગોધરા મહીસાગરનું નુણાવાડા નર્મદાનું રાજપીપળા તાપીનું વ્યારા અને ડાંગનું આહવા એમાંથી ખેડાનું મુખ્ય મથક કયું છે તો કે નડિયાદ એટલે નડિયાદ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે નડિયાદ એ ગુજરાતની સાક્ષર નગરી કહેવાય ગુજરાતની કેવી નગરી કહેવાય સાક્ષર નગરી કહેવાય ગોવર્ધન રામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી ઓકે નડિયાદમાં જન્મેલા સાહિત્યકાર સાહિત્ય રત્નો છે ઓકે સાક્ષર નગરી છે ઓકે ત્યાંનો લીલો ચેવડો ફેમસ છે લીલો ચેવડો ક્યાંનો વખણાય તો કે નડિયાદનો એ પ્રખ્યાત છે પછી શેઢી નદીના કિનારે ઓકે હરિઓમ આશ્રમ આવેલો છે હરિ ઓમ આશ્રમ ક્યાં તો કે નડિયાદમાં આશ્રમ ઓકે એમની સાથે સંકળાયેલા છે પૂજ્યશ્રી મોટા પૂજ્યશ્રી મોટાનો કયો આશ્રમ તો કે હરિયોમ આશ્રમ કઈ નદીના કિનારે ઓકે શેઢી નદીના કિનારે એટલે પ્રશ્ન એવો પૂછાય કે નડિયાદ કઈ નદીના કિનારે છે તો કે શેઢી નડિયાદમાં કયો આશ્રમ આવેલો છે હરિયોમ આશ્રમ ઓકે હરિયોમ આશ્રમ સાથે સંકળાયેલા સંત કોણ છે તો કે સંત ઓકે પૂજ્યશ્રી મોટા પૂજ્યશ્રી મોટાનું પૂરું નામ શું ચુનીલાલ આસારામ ભાવસાર ચુનીલાલ આસારામ ભગત અથવા તો ચુનીલાલ આસારામ ભાવસર પૂજ્ય શ્રી મોટા એનો કયો આશ્રમ તો કે હરિઓમ આશ્રમ ક્યાં આગળ નડિયાદમાં શેઢી નદીના કિનારે કયો જિલ્લો લાગુ પડે ખેડા ઓકે પછી ત્યાંથી આગળ વધીએ વર્ષો દરબાર ગોપાળદાસની હવેલી કાષ્ટકલાનો ઉત્તમ નમૂનો કાષ્ટકલાનો ઉત્તમ નમૂનો ગણાતી હવેલી કઈ તો કે દરબાર ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે તો કે વર્ષો ઓકે બોરસદ સત્યાગ્રહમાં તેઓ આગેવાન બનેલા ઓકે કઈ સાલમાં ઓગણીસો ને ત્રેવીસમાં બોરસદ સત્યાગ્રહ ક્યારે થયેલો ઓગણીસો ત્રેવીસમાં શું થયેલું તો કે અંગ્રેજોએ બારવટીયાના રક્ષણ માટે કે ટેક્સ નાખેલો લોકો ઉપર ખેડૂતો ઉપર ખેડૂતોએ વિરોધ કર્યો આગેવાન બનેલા ગોપાળદાસ ઓકે તો એ બોરસદ સત્યાગ્રહના આગેવાન હતા ગોપાળદાસ પછી જે મહેમદાબાદ મહેમદાબાદ કોણે વસાવ્યું મહેમદાબાદ વાત્રક નદીના કિનારે છે એ વસાવ્યું કોણે તો કે મોહમ્મદ બેગડાએ કોણે મોહમ્બદ બેગડા મોહમ્મદ બેગડા વિશે આપ સૌ જાણતા હશો મૂળ નામ શું હતું મહોમદ બેગડાનો તો કે ફતેહખાણ ઓકે ફતેખા એની રાજધાની ક્યાં બનાવેલી તો કે ચાવડા વંશ ચાવડા વંશના વનરાજ ચાવડા એને વસાયતું ચાંપાનેર એ ચાંપાનેરની રાજધાની કોને બનાવી મોહમ્મદ બેગડાએ અને ત્યાં મહેલ બનાવેલો જહાંપના કયો મહેલ બનાવ્યો જહાંપના ઓકે વાત્રક નદીના કિનારે મહેમદાબાદ વસાવ્યું ઓકે મહેમદાવાદમાં ભમરીઓ કુવો અને ચાંદો સૂરજ મહેલ બંધાયા ગુજરાતના અકબર તરીકે ઓળખાય કોણ મહંમદ બેગડો ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ મુસ્લિમ શાસક તો કે આ શ્રેષ્ઠ મુસ્લિમ શાસકે શું કર્યું તો કે વાત્રક નદીના કિનારે મહેમદાબાદ વસાયું એટલે મહેમદાબાદ કઈ નદીના કિનારે છે તો કે વાત્રક નદીના કિનારે કોણે વસાયું હતું તો કે મોહમ્મદ બેગડાએ ત્યાં શું કર્યું હતું કે બમ્બર્ય કુવો અને ચાંદો ચાંદોસૂરજ મહેલ બંધાવડાયા મોહમ્મદ બેગડાએ ત્યારે બેગડા વિશે બીજા બે પ્રશ્ન એવાય પૂછ્યા કે મોહમ્મદ બેગડાના સમયમાં કઈ વાવ બંધાય અમદાવાદમાં દાદા હરિની વાવ અને અડાલજ ખાતે વીરસિંહની રાણી રૂડાબાઈએ બંધાયેલી અડાલજની વાવ પાંચ માળની છે જેને રૂડા વાવ પણ કહેવાય એ મોહમ્મદ બેગડાના સમયમાં બંધાય ઓકે જ્યારે આ મહેમત બેગડાયા બંધાઈ હતી કહી તો કે બમરીઓ કુ અને ચાંદો સૂરજ મહેલ ચાંદો સૂરજ મહેલ કોની યાદમાં તો કે એની બેગમની યાદમાં ગલતેશ્વર ઓકે ગાલવ મુનિના ચંદ્રહાસ નગરી ગાલવ મુનિની ચંદ્રહાસ નગરી પ્રાચીન ઇતિહાસમાં આવો ઉલ્લેખ થયો કે ગાલવ મુનિની ચંદ્રહાસ નગરી એટલે વર્તમાનમાં કયું છે તો કે ગલતેશ્વર ઓકે પછી શું કહે છે ઠાસરા ઓકે ડાકોર ડાકોર વિશે આપ જાણતા હશો આ પ્રશ્ન પૂછાય છે ડાકોર કયા જિલ્લામાં આવ્યું ઓકે ડાકોર ખેડા પછી છે કપડવંજ કપડવંજ ઓકે શું કે છે કરપટ વાણિજ્ય ઓકે ત્યાં ચાર વાવ આવે છે પ્રાચીન નામ છે કપડવંજ કરપટ વાણિજ્ય કુંકા વાવ કાંઠાની વાવ રાણી વાવ અને સીગર વાવ આ પ્રશ્ન પૂછાયેલો છે સીગર વાવ ક્યાં આવેલી છે તો યાદ રાખીશું ઓકે કુંકા વાવ કાંઠાની વાવ રાણી વાવ અને સીગર વાવ આ ક્યાં આવેલી છે તો કે કપડવંજ એટલે કે ખેડામાં આ ઉપરાંત ખેડામાં ગરમ પાણીના ઓકે કુંડ પણ આવેલા છે લસુંદરા ખાતે ગરમ પાણીના કુંડ ખેડામાં કઈ જગ્યાએ આવેલા છે તો કે લસુંદરા ખાતે ઘણી બધી ખેડા વિશે જાણવા જેવી માહિતી છે પણ આપણો આ લેક્ચરનો ટાર્ગેટ છે એના તાલુકા યાદ રાખવાનું તાલુકા બિલકુલ ઈઝી છે ખેડામાં કેલાં છે તો કે દસ ખેડાનું પાટનગર કયું છે તો કે નડિયાદ મુખ્ય મથક તો યાદ રાખીશું ખેડાના નડિયાદની મહુદાવાળી માત ખેડાના નડિયાદની મહુદાવાળી માત વસો મહેમદાવાદ વસો મહેમદાવાદ કારણ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે ખેડાના નડિયાદની મહુદાવાળી માત વસો મહેમદાવાદ કેમ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે તેના પરથી આપણને યાદ રહી જશે ખેડા નડિયાદ મહુધા માતર વસો મહેમદાવાદ કઠલાલ ગલતેશ્વર ઠાસરા અને કપડવંજ એમ કરીને કેટલા છે દસ ક્યારેક તમને સંખ્યા પૂછી લે એટલે એ પણ યાદ રાખવું પડે છે તો બિલકુલ સિમ્પલ વસ્તુ છે ઓકે વારે ઘડીએ વિડીયો જોતા રહેવું જેનાથી તમને સરળતાથી યાદ રહી જશે ફરી એકવાર જોઈ લઈએ ખેડાના નડિયાદની માત વસો ઓકે મહેમદાવાદ કેમ કે કઠલાલના ગઠ્ઠા કપડવંજમાં બહુ નડે છે શું થાય છે બહુ નડે છે તો આ દસ તાલુકા છે ક્યાં તો કે ખેડામાં કયા કયા ખેડા નડિયાદ મહુધા માતર વર્ષો મહેમદાવાદ કઠલાલ ગલતેશ્વર ઠાસરા અને કપડવંજ આમાંથી તમને કોઈ એકાદો પ્રશ્ન પૂછી જાય તો કે તો કામ થઈ જાય કઈ પરીક્ષામાં પૂછાશે એ ખબર નહીં બધી પરીક્ષાઓ માટે જનરલ છે મિત્રો ઓકે હમણાં આપ સૌ જાણો છો એ પ્રમાણે જાહેરાત આવી છે સચિવાલય બિન સચિવાલયની અઠવાડિયા પહેલાં જ મેં તમે જો ફેસબુક ઉપર સામત ગઢવી અથવા એન્જલ એકેડેમી ગાંધીનગરને ફોલો કરતા હશો તો એમાં મેં ફોટો મૂકેલો કે ટૂંક સમયમાં જાહેરાત આવે છે સામાન્ય રીતે ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ એટલે એની સાથેની કંઈક તો માહિતી અમને મળતી જ હોય છે ઓકે એ પ્રમાણે તમને જાણ કરતા રહેતા હોઈએ છીએ અત્યારે એવો સુવર્ણ યુગ ચાલે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લોકો માટે ઓકે હાઈકોર્ટમાં પ્યુનથી માંડી બે માંડી ઓકે પટાવાળાથી લઈ ઓકે પછી કોન્સ્ટેબલ છે તલાટી છે ક્લર્ક છે સચિવાલય બિન સચિવાલય છે જીપીએસસી વન ટુ છે ચીટનીસ છે ઓકે મુખ્ય સેવિકા છે બધી પરીક્ષાઓના ફોર્મ ભરાય છે ઓકે જે બાકી છે એ પણ ભરાવાના છે અમુક ભરાઈ ગયા છે અને બધી પરીક્ષાઓ આવનારા બે ત્રણ મહિનામાં આવવાની છે જો આપ આ દરેક પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત રીતે કરવા માંગતા હોય ઓકે વ્યવસ્થિત આયોજનપૂર્વક કરવા માંગતા હોય તો બધા વિડીયો આપ ઘરે બેસીને જોઈ શકો અથવા તો આપને જરૂર જણાતી હોય તો આપ ગાંધીનગર પણ આવી શકો ક્લાસમાં આવવા માટે બે સરસ છે એક રોજ દસથી પંદર પંદર કલાકની મહેનત અને બીજું રોજની ક્લાસમાં હાજરી આ બે થતું હોય તો જ આવું બાકી ઘરે બેસીને શાંતિથી વિડીયો જોઈને જેટલું આવે છે એનો અભ્યાસ કરવો ઓકે વધારે કે માહિતી જોતી હોય તો આપ ક્લાસ ઉપર ફોન કરી શકો પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર ઓકે બીજું છે કે જો તમને વિડીયો ગમતા હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું રાખો ઓકે ઘણા મિત્રો લાઇક કરે છે સબસ્ક્રાઈબ કરે છે પણ સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ બટન દબાવવાનું ભૂલી જાય છે ઓકે બેલ બટન દબાવ્યા પછી આવું જે બેલ બટન છે એની ફરતે આવા બે ડેશ દેખાશે એ આવી જાય તો એનો મતલબ એવું થયું કે હું તમને જે વિડીયો મોકલાઈશ એ તમને તરત મળી જશે જો તમે સબ્સ્ક્રાઇબ કરી દીધું હશે એકલું બેલ હશે તો એને ફરી એકવાર દબાવજો એટલે આવું આવી જશે જો આવું આવી જાય તો એનો મતલબ એવું કે હવે હું જે વિડીયો મોકલાઈશ એ તરત તમને મળી જશે ઓકે તો આપણે ગમે તો આપણા મિત્રો સાથે લાઈક કરો શેર કરો વધારે કે માહિતી હોય તો કમેન્ટમાં લખજો ઓકે તનતોડ મહેનત કરો મિત્ર આવનારા ત્રણ મહિનામાં મસ્ત તકો તમારી પાસે આવી છે ઓકે એક નાનકડું એક્ઝામ્પલ આપું તમને કે દરેક વિષય શીખવાની કંઈક એક પેટર્ન હોય જેમ કે કોઈ વ્યક્તિ તમને સાયકલ શીખવાડવાની કોશિશ કરતા હોય તો એ સાયકલ પકડી રાખે તમે પેન્ડલ મારો ધીમે ધીમે દોડે જોડે દોડતા આવે એક સમય એવા હોય કે બે ત્રણ દિવસે એ મૂકી દે તમે એકલા સાયકલ ચલાવતા થઈ જાવ જો તમારે બાઇક ચલાવવું હોય તો પછી કોઈ પાછળથી પકડીને એવી ના ચાલે ઓકે તમે આગળ બેસો એ પાછળ બેસી જાય ધીમે ધીમે તમે જવા દો ઓકે તમને ગાડી ચલાવી હોય તો કોઈ પાછળથી પકડીને ગાડી ના રાખે કે તમે ગાડીમાં બેસી જાવ ને પાછળથી પકડી રાખે એ ક્યાં બેસે તમારી જોડે બેસે તો દરેક વ્હીકલ શીખવાની એક મેથડ હોય એવી જ રીતે દરેક વિષય શીખવાની પણ એક મેથડ હોય કે દરેક વિષય એક મેથડથી શીખવી શકાય ઓકે મારે તમને ગુજરાતી શીખવું હોય તો એની મેથડ અલગ હોય અંગ્રેજીની મેથડ અલગ હોય ગણિતની મેથડ અલગ હોય હવે જેને આવડતું હોય ને એ જ શીખવાડી શકે પડે છે એટલે હું મારી મેથડ પ્રમાણે જાઉં છું કમિટેડ પર્સન છું ઓકે કમિટમેન્ટ સાથે ચાલું છું ઓકે હા સમય મળશે એ પ્રમાણે આપણે અલગ અલગ વિડીયો મોકલશું અત્યારે બધા વિડીયો અલગ અલગ ટોપિકના મૂક્યા છે એની પાછળનું રીઝન એવું છે કે કોઈ વ્યક્તિને ઘરે બેસીને ડેમો જોવા આવે તો જોઈ શકે ડેમો જોયા પછી લાગે કે અનુકૂળ છે ક્લાસમાં જવું છે અને ભણવા આવું છે તો જ આવવાનું કે બાકી શાંતિથી રોજ અહીંથી જેટલું મારાથી થશે ત્યાં સુધી એક એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું અને એ હું મુક્ત રહું છું આપને ગમે ઓકે તો નિહાળજો અને આપના મિત્રો સાથે શેર કરજો આપ સૌના આશીર્વાદ અને પ્રેમથી એવું બન્યું છે કે લગભગ દોઢેક મહિનાના ગાળામાં આપણે ઓકે પંચ્યાસી હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આ મહિનામાં આપણો જે ટાર્ગેટ છે ત્રણ લાખ સુધી પહોંચવાનો એ પણ તમે પૂરો કરશો એવી આશા સાથે વિરમું છું જય હિન્દ જય ભારત